समग्र सौराष्ट्रमां वरसादी माहोल जोवा मळी रह्यो छे। ગોંડલમાં પણ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે વરસાદ વરસતાની સાથે જ વીજળી ડૂલ થવાના સમાચાર મળ્યા છે। સવારથી જ ગોંડલમાં ધોધમાર વરસાદ શરૂ છે અને હજુ સુધી વરસાદ યથાવત છે। અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો છે અને અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે। પવન સાથે વરસાદ ધોધમાર પડી રહ્યો છે। ગોંડલમાં વાયુ સાયક્લોનની અસર ગુજરાતમાં પડી છે કે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, એટલે કે કહી શકાય કે ગુજરાતમાં આગાહી પહેલા જ મેઘરાજાએ જબરજસ્ત બેટિંગ કરી દીધી છે। ગોંડલમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। આ સાથે અનેક એવા વિસ્તારો છે જ્યાં આગળ હાલ પણ વીજળી ડૂલ જોવા મળી રહી છે અને જેના જ કારણે કમ્યુનિકેશન નહીં થઈ શક્યું। આ સાથે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે, એટલે કે કહી શકાય કે સાયક્લોનની અસર 12 તારીખની થઈ હતી અને આજે 14 તારીખ થઈ છે। 14 તારીખ સુધી જનજીવન હજુ પણ અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે। સ્થળાંતરિત લોકો પોતાના ઘરે હજુ પરત નથી ફર્યા, જ્યાં સુધી આવતીકાલે સત્તાવાર જાહેરાત ન કરી દેવામાં આવે કે હવે સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે ત્યાં સુધી હજુ તંત્ર એલર્ટ ઉપર છે। હજુ ગુજરાતમાં ભારે વરસાદની આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને ત્યારે હાલની પરિસ્થિતિ જોઈએ ગુજરાતના તમામ એવા મોટા જિલ્લાઓમાં હાલ ભારે વરસાદ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે। ખાસ વાત કરીને કરવામાં આવે તો શહેરીજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, એ બાબતને લઈને વીજળી ડૂલ થઈ ગઈ છે। એ લોકોની પ્રાથમિક જરૂરિયાતો પણ તેમને પૂરતા પ્રમાણમાં નથી મળી રહી, શાકભાજી દૂધ જેવી વસ્તુઓ પણ હાલ તેઓ સુધી નથી પહોંચી રહી। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો અનેક વિસ્તારોમાં કેડસમાં પાણી પણ ભરાઈ ગયા છે। તો વાયુ વાવાઝોડાની અસર ગોંડલમાં પણ જોવા મળી છે। સમગ્ર ગુજરાતમાં વાયુ સાયક્લોનનો ખતરો તો ટળી ગયો છે, પરંતુ જે અસર છોડી ગયો છે, મેઘરાજા જબરજસ્ત બેટિંગ કરી રહ્યા છે। સવારથી જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે।